વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ આટલા ગણીને વ્યવસ્થિત કરીએ છીએ તો હું તમારી જોડે જે દર વખતે કહું છું એ તમે ફરી આ દાખલા ગણજો. કેમ કે આપેલાને આપેલા જ દાખલા આપણે ફરી ગણીએ છીએ અત્યારના ઉદાહરણના. આટલી મહેનત કરીએ છીએ તો તમે પણ કરજો, જેના કારણે તમને ક્લેરિટી આવે. હવે વિદ્યાર્થી મિત્રો, આજનો આ જે છેલ્લું ઉદાહરણ છે 28 અને 29 છેલ્લા બે, એ બે ઉદાહરણોમાં છે કન્સેપ્ટ બહુ જ સિમ્પલ, જેની અંદર તમારે ધ્યાન રાખવાનું છે. તો એ કન્સેપ્ટની અંદર શું તમે કરશો એ ખાસ જોવાનું છે. સમની અંદર શરૂઆત કરીએ તો આપણે આ પ્રમાણિત સ્વરૂપ, એટલે કે આપણને ખબર છે કે આની અંદર આપણે આ લિમિટ એક્સ ટેન્સ ટુ એ હોય તો આની અંદર આપણને ખબર છે કે આ પ્રમાણિત સ્વરૂપ છે, જેની અંદર મેં ત્રણ વસ્તુ પર તમને ફોકસ કરવાનું કીધું હતું. પહેલું કીધું હતું એની ઘાત પર, બીજું કીધું હતું એ પર, અને ત્રીજું કીધું હતું માઇનસ સાઇન પર. આર એ માઇનસ સાઇન પર, આર એ ઘાત પર, અને આ એ છે, એ ત્રણેયમાં સરખા હોવા જોઈએ, ત્રણ જગ્યાએ એ સરખા હોવા જોઈએ, એવું આપણે કીધું હતું. તો હવે સમની અંદર આ જ પોઈન્ટ પર ફોકસ કરવાનું છે. થોડુંક ધ્યાનથી સમજવાનો ટ્રાય કરજો તો જ ખબર પડશે, કે અધરવાઇઝ કન્ફ્યુઝન આવશે આવશે ને આવશે. મેં ઘણીવાર જોયું છે કે સ્ટુડન્ટ એને યાદ રાખી લે છે. યાદ રાખો, પણ તમે થોડુંક સમજીને કરો કે ક્યારે આ પોઈન્ટ આવે ક્યારે ના આવે, ત્યારે એ ખાસ તમને ક્લેરિટી આવે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જો સમ નંબર જઈએ ઉદાહરણ નંબર 28 પર, તો એની અંદર લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો, એટલે કે એચ અનુલક્ષે છે ઝીરોને, એવું ચોખ્ખું કહી દેવામાં આવ્યું છે. હવે સમની અંદર નીચે જોશો ને તો તમને એક ખાલી એચ આપ્યો છે, ઉપર પાંચ ઘાત આપી છે. ઇન ધ સેન્સ, ખાસ ધ્યાન રાખવાનું છે કે આની અંદર જ્યારે પણ આ રીતની ઘાત આપી દીધી છે એટલે તમારા ઘાત તો સરખા કરવાની પ્રોબ્લેમ નહીં પડે. હવે જે તમારે કરવાનું છે, નીચે એજવાળું વસ્તુ ફરી લાવવાનું છે. એક્સ એચ અહીંયા જેવી રીતે એક્સ અને એ છે, એવી રીતે નીચે લાવવાનું છે સેમ વસ્તુ. તો પહેલાં ધારવું પડે, એની શરૂઆત કરીએ. આપણે જે ટેક્સ્ટબુકમાં મેથડ આપી છે એને જ અમુક વસ્તુ ફોલો કરવાની છે. ધારી તમે કંઈ પણ શકો, પણ જે રીતે બને ત્યાં સુધી આ જ ધારીશું. એક્સ પ્લસ એચ ઇઝ ઇક્વલ ટુ ટી, એક્સ પ્લસ એચ ઇઝ ઇક્વલ ટુ ટી. એટલે હવે જુઓ તમે કેવી રીતે શું લખી શકો એ ખાસ સમજવાનું છે. આને બીજી રીતે લખવું હોય તો આપણને અહીંયા નીચે એચ એચના ફોર્મમાં આપ્યું છે, એટલે એચ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ એક્સ, આવું પણ લખી શકીએ. બે પોઈન્ટ ક્લિયર થયા. હવે ત્રીજો પોઈન્ટ જે આપણે ડિસ્કસ અગત્યનો કરવાનો છે, જે ધ્યાન રાખજો, આ જે લાઇન છે આપણને કીધું છે એચ ટેન્સ ટુ ઝીરો છે, એવું આપણને કીધું હતું. હું આની વાત કરું છું, એક્સ ટેન્સ ટુ ઝીરો છે. તો હવે આની અંદર જ્યારે લખીએ તો એક્સ એચ ઇઝ ઇક્વલ ટુ ટી, તો એક્સની જગ્યાએ તો એક્સ જ રહેશે, એચની જગ્યાએ ટી આવી જશે. તો અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી થઈ જશે. આ સ્ટેપ સુધી ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો, તમારે એક વસ્તુ સમજવાની છે કે હવે જે આપણે સ્ટેપ કરીએ હવે તમને એકદમ ક્લિયર થઈ જશે. લિમિટ તમને એ ખબર છે કે અહીંયા મારે લખવાનું શું છે. તમને ખબર છે કે સર મારે અહીંયા એક્સ લખવાનો છે, તો ઓબ્વિયસલી અહીંયા એક્સ આવી જશે અને અહીંયા આવી જશે ટી. ટી ટેન્સ ટુ એક્સ, એટલે તમે જે કિંમત ધારો છો એ રીતે અહીંયા લખવાનું છે. જો ઘણા લોજિક વગર સમજવા માંગતા હોય છે, તો લોજિક વગર સમજવું હોય તો બહુ જ સિમ્પલ રીતે સમજાવી દઉં. કેમ કે મારા ત્યાં જે સ્ટુડન્ટ આવે છે, ઘણીવાર અમુક સ્ટુડન્ટ મને આવું કે સર મને આ બધું નથી ખબર પડતી. તો સિમ્પલ જે આપેલી છે કિંમત ધારવાની છે એ અહીંયા લખો અને એક્સ લખો, તમારો આન્સર આવી જશે. પણ તમને લોજિક પણ ક્લિયર હોવો જોઈએ કે આપણે આડેધડ કરીએ એનો મતલબ નથી. મારું ઓલવેઝ એવું માનવું છે કે થોડુંક સમજીને કરવું વધારે સારું વસ્તુ છે, સમજવામાં સરળતા રહે. તો હવે આપણે સીધો મેઇન પોઈન્ટ પર જઈએ. તો અહીંયા એક્સ પ્લસ એચ, જે એક્સ પ્લસ એચ જે ઉપર લીધું હતું એની જગ્યાએ આપણે હવે સીધા ટી લખી શકીએ, એની પાંચ ઘાત, એક્સની પાંચ ઘાત. તો તમે જોશો તો તમારું એક સ્ટેપ તો હવે અહીંયા ક્લિયર થતું દેખાઈ રહ્યું છે. એચની જગ્યાએ હું બીજી રીતે લખી શકું, નીચે અહીંયા જ આપણે આગળ લખેલું ટી માઇનસ એક્સ. વિદ્યાર્થી મિત્રો, હવે તમે કહેશો કે સર જુઓ મને ત્રણ કન્ડિશન તમે ચેક કરાવડાવો, એન બધામાં સરખી છે. હા, એ તો ત્રણેયમાં અહીંયા પણ એક્સ, અહીંયા પણ એક્સ અને અહીંયા પણ એક્સ, એ પણ ક્લિયર. માઇનસની સાઇન છે, હા છે. જેવું પતે એના પછી તમે ડાયરેક્ટલી વેલ્યુ પુટ કરી શકો. હવે તમે પરિણામનો યુઝ કરી શકો. પરિણામ કંઈક આપણે લખ્યું નથી તો લખી કાઢીએ. પરિણામ કંઈક આ પ્રકારે છે, એન એ
रेज टू एन माइनस वन। तो हम आप लखीए ए आनी अंदर से एक्स एन है आप पांच अने पांच में थी एक जाए तो अँ से फाइव इंटू एक्स रेज टू फोर जी आप आंसर कहवाशे। विद्यार्थी मित्रों सम तो पती गयो समनो आंसर पण आवी गयो। खास ध्यान रखो आ सम तमे एटलीस्ट बे वार गणजो तो तमने क्लियर थी जैसे। आ नोटेशन लखू खाव जरूरी है घना डायरेक्ट लखावड़ी दे छे ए ध्यान रखो डायरेक्ट लखाय नहीं स्टेप बाय स्टेप आपणे जे गणतरी करीए छे ने एक्चुअली बहु परफेक्शन साथे करवानो ट्राय करो तो आमां तमारा मार्क कपाय ज नहीं तमने कन्फर्म आमां मार्क मळी ज जाय। छे स्टेप बहु सीम्पल खाली तमारे लॉजिक क्लियर करवानो छे। एक वार आ सम गणी काढजो उदाहरण पते पछी हवे हूँ स्वाध्यायना दाखला लईश तो स्वाध्यायना दाखलाना पण तमे शांतिथी आखा वीडियो जोजो तो तमने आखू क्लियर थई जशे।